નમસ્કાર ઓનલાઈન શિક્ષણ અંતર્ગત શ્રી વિદ્યા વિહાર પ્રાથમિક શાળા વતી આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ વિષય પર્યાવરણ આસપાસ કામ કામ એટલે આપણે જે કામ કરીએ છીએ એ જેનાથી આપણને રોજીરોટી મળે એટલે કે આપણને આવક પણ થાય પૈસા મળે તો એવા આપણા જે કામો છે અલગ અલગ

નાસ્તો કરીને ચાની દુકાને પહોંચે છે ત્યાં એનો ભાઈ રાજેશ પણ આવ્યો હોય છે ગામડેથી એ એની સાથે હોય છે હવે ચાની દુકાનવાળો એમ કે છે કે લો આજનું છાપું રાજેશે પૂછ્યું તમે આખો દિવસ અહીંયા કેવી રીતે પસાર કરશો હવે જો કડિયા કામ માટે રમેશ આવ્યો છે એટલે રાજેશ એમ કે છે કે તમે આખો દિવસ અહીંયા કેમ ટાઈમ તમારો પસાર થશે તમે કંટાળી નહીં જાઓ રમેશે કહ્યું અરે ના મારું કામ પણ કરીશ અને જો આસપાસ કેટલા બધા લોકો જુદા જુદા કામ કરે છે હવે જો તમે ચિત્રમાં પણ જોઈ શકો છો કે અલગ અલગ કેટલી બધી વ્યક્તિઓ અલગ અલગ કામ કરે છે એક બેન વાળી રહ્યા છે એક બેન પોસ્ટ ઓફિસે જઈ રહ્યા છે ચાની કેટલી પર રમેશ અને રાજેશ છે ચાની દુકાને છે ચા પી રહ્યા છે એક બેન છે કંઈક વેચી રહ્યા છે છોકરાઓ સ્કૂલે જઈ રહ્યા છે એકબેન સ્કૂટી ઉપર જઈ રહ્યા છે ટ્રાફિક અવલદાર છે એ બધાને ટ્રાફિકને નિયમન કરે છે ટ્રાફિકનું પછી વૃક્ષ નીચે કેટલાક ગરીબ છો બાળકો બેઠા છે ની દુકાન પણ છે ઝાડ નીચે મોચી પણ છે અને કડિયા કામ પણ લોકો કરી રહ્યા છે તો આજે રમેશ છે રાજેશને કહે છે કે જો હું બધા કેટલું કામ અલગ અલગ બધા પોતાનું કામ કરે છે આ એનું કામ છે કોઈને ખબર પણ નથી કે સમય ક્યાં જાય છે જો આપણે આપણું કામ છે એ નિષ્ઠાથી કરીએ નિષ્ઠાથી એટલે એકદમ આપણે એમાં જીવ લગાડીને આપણું કામ કરીએ તંતુ મહેનત સાથે તો સમય ક્યાંય પસાર થઈ જાય પેલા બાળકોને જુઓ તે આજે શાળા માટે મોડા પડ્યા છે એટલે બધા દોડે છે જુઓ તેમનું ચપ્પલ તૂટી ગયું તે શાળાના શિક્ષિકા છે કદાચ તેમને એટલે મોડું થયું હશે જગુભાઈ પાસે ચપ્પલ ઠીક કરાવવા જઈ રહ્યા છે જગુભાઈને પણ વહેલી સવારમાં થોડા પૈસા મળી જશે હવે જો આ સૌ સૌનું પોતાનું કામ છે અમુક પોતાના વ્યવસાય સાથે એટલે કે પૈસા કમાવા માટે કામ કરતા હોય છે જ્યારે નાના બાળકો છે તો એનું કામ છે મુખ્ય કામ શાળાએ જવાનું હોય અભ્યાસ કરવાનું હોય અત્યારના ઓનલાઈન શિક્ષણ ચાલુ છે તો તમારું પહેલું કામ કયું હોવું જોઈએ તમારું અભ્યાસમાં તંતોળ જીવ લગાડીને વાંચવાનો અને આ વિડીયો તો તમે બીજી વાર પણ જોઈ શકો એટલે એક વિડીયો તમે બે ત્રણ વાર જોઈને વ્યવસ્થિત ભણી પણ શકો અને પછી તમને જે ગૃહકાર્ય આપે છે એમાંથી તમે પાકું પણ કરી શકો અને વ્યવસ્થિત લખો તો તમે તમારું નિષ્ઠાપૂર્વક એ તમારું કામ કહેવાય એવી રીતે આ બધા લોકોનું અલગ અલગ કામ છે તો બાળકો શાળાએ જાય છે અને એક શિક્ષિકાબેન છે એને પણ મોડું થયું છે પરંતુ એ મોચી પાસેનું ચપ્પલ તૂટી ગયું છે એટલે એ જઈ રહ્યા છે હવે ચંપા ફૂલ ભરેલા ટોપલા સાથે ત્યાં બેઠી છે પોસ્ટ ઓફિસમાં કામ કરતી મહિલા તેની પાસેથી દરરોજ ફૂલ ખરીદે છે જો અલગ અલગ કેટલા વ્યવસાય જોવા મળે છે કડિયા કામ જોવા મળ્યું પછી શિક્ષિકાબેન પછી મોચીનું આવ્યું હવે શું આવ્યું તો કે ફૂલ વેચે છે એક બેન અને એની પાસેથી એક પોસ્ટ ઓફિસમાં બેન કામ કરે છે એ ફૂલ ખરીદે છે એટલે અલગ અલગ વ્યવસાય અહીં જોવા મળે છે બાંધકામ ફરીથી ચાલુ થઈ ગયું છે ટ્રકો સામાન લાવી રહ્યા છે કારીગરો ફરીથી આખો દિવસ કામમાં વ્યસ્ત થઈ જશે ત્યાં જુઓ ડોક્ટર અને નર્સ એક સાથે દવાખાનામાં જઈ રહ્યા છે જુઓ હવે બાંધકામ ચાલુ થયું એટલે કડિયા કામ થયું પછી ને નર્સ આવ્યા એટલે દવાખાનાનું જે વ્યવસાય દવાખાના સાથે જોડાયેલા ડૉક્ટર અને નર્સ પણ આવ્યા જુઓ રાયજી તેના ફળની લારી સાથે છે જુઓ ફળોની લારી પણ છે આ દિવસોમાં તે પોતાની સાથે મમતાને લાવે છે મમતા ફળો આપવા અને પૈસા ઉઘરાવવા આજુબાજુ દોડે છે હવે મમતા છે એની છોકરી હશે એ ફળો આપે છે અને પૈસા પણ બધા પાસેથી લઈ લઈ આવે છે નાનું વાણંદે તેની દુકાન ખોલી દીધી છે પણ એ કોની દાઢી બનાવશે હવે જો એક વાણંદ છે ઝાડ નીચે બેઠો છે તમે જોઈ શકો છો ચિત્રમાં પણ કે નાનું છે એ પહેલા ચિત્રમાં જો ઝાડ નીચે વાણંદ પર છે ખુરશી રાખીને એટલે એ કોની દાઢી બનાવશે એ સવાલ છે ચાર રસ્તાની વચ્ચે ઇકબાલસિંહ ઊભા છે આખો દિવસ તેનો તેમની વિસલ વગાડે છે ઇકબાલસિંહ મેં તમને ટ્રાફિક પોલીસ કીધું હતું ને એ ઊભા છે અને બૂમો પાડે છે તમારું વાહન અહીંથી ખસેડો એ ઓય તમે મને સાંભળ્યો નહીં ગાડું દૂર દૂર લઈ લો આમ કહી રમેશ પોતાનો ખાલી કપ મૂકીને નજીકની દુકાન તરફ ગયો રમેશ છે એ વાત કરે છે કોને તો કે રાજેશને આ બધી વાત કરી રહ્યો છે કે જો આ બધું આમ કહી રમેશ પોતા સોરી માણસો ચાર રસ્તા ઉપર અને અઠવાડિયે બજારમાં કઈ રીતે પોતાની સામગ્રી વેચે છે અભિનય કરો જો આવી રીતે તમે પણ રમી શકો ઘરે કે તમે ડોક્ટર બની શકો અથવા વસ્તુ વેચી શકો શાકભાજીવાળા ફળફળાદીવાળા તમે બની શકો અને અભિનય સાથે ઘરે તમે આ રમત રમી શકો હવે ચિત્ર જુઓ અને અલગ અલગ લોકો શું કામ કરી રહ્યા છે આપણે લખવાનું છે અહીં ચિત્રમાં તો ઘણા બધા વ્યવસાયકારો દેખાડેલા છે પરંતુ આપણે કેટલાક લખીશું કારણ કે અહીં જેટલી લીટી છે એટલું સમાસે એટલું આપણે લખીશું એક સ્ત્રી છે એ સફાઈ કરે છે એક સ્ત્રી થેલી લઈ પોસ્ટ ઓફિસ જાય છે મોચી પગરખાં સીવે છે એક સ્ત્રી ફૂલો વેચે છે ટ્રાફિક પોલીસ ફરજ બજાવે છે કડીઓ મકાન ચણે છે ટ્રકમાં ભાઈ સામાન હેરફેર કરે છે અને ડોક્ટર હોસ્પિટલમાં જોઈ રહ્યા છે હવે તમારા પડોશમાં રહેતા લોકો કેવા પ્રકારના કામ કરે છે કોઈ પણ પાંચ કામના નામ લખો ને અહીં શું કામ કરે છે જો એક ઉદાહરણ આપેલું છે અને એને શું કહેવાય કાર અને સ્કૂટરને ઠીક કરતા હોય એને શું કહેવાય તો કે એને મિકેનિક કહેવાય દર્દીનો ઈલાજ કરતા હોય એને શું કહેવાય તો એને ડોક્ટર કહેવાય શાકભાજી વેચતા હોય એને શું કહેવાય તો એને કાછીઓ કહેવાય દુકાનમાં સામાન વેચતા ને શું કહેવાય દુકાનદાર નળ રિપેર કરે એને પ્લમ્બર કહેવાય ઘરનું ચણતર કરતા હોય એને કડીઓ કહેવાય એટલે આ છે એ મને ઓળખી કાઢોમાં પૂછી શકે કે હું ડો દર્દીનો ઈલાજ કરું છું હું શાકભાજી વેચું છું તો એના જવાબમાં આપણે ડૉક્ટર કાછીઓ વગેરે લખી શકીએ હવે નીચે આપેલા યાદી આપેલી છે એમ આપણે તમે જોયેલા બહુમાળી નક મકાનો ઉપર ગુલાબી રંગ કરવાનું છે અને તમારી આસપાસના વિસ્તારોમાં બહુમાળી મકાનો હોય એમાં લીલો રંગ કરવાનો છે જો આપણે આમાં આ બધું જ તમારી જાતે કરવાનું છે દાખલા તરીકે પોસ્ટ ઓફિસ જો તમારી ઘરની નજીક હોય તો તમારે તેમાં લીલો રંગ કરવાનો છે અને જો એ દૂર હોય તો એમાં ગુલાબી રંગ કરવાનો છે આ સૌ સૌનું તમારા બધા જ વિદ્યાર્થીઓનું અલગ અલગ હોય કારણ કે કોના ઘર પાસે કોકને હોસ્પિટલ નજીક થતી હોય કોકને શાળા નજીક થતી હોય જે નજીક થતું હોય એમાં આપણે આજુબાજુમાં આવેલું હોય એમાં લીલો કલર કરવાનો છે અને દૂર આવેલું હોય બહુ માડી મકાન તો એમાં આપણે ગુલાબી રંગ કરવાનો છે કોઈ પણ પાંચ મકાનના નામ લખો ને ક્યાં કામ થાય છે તે લખો હવે જો અહીં આપણે મકાન લખ્યું મકાનનું નામ લખ્યું છે કે દવાખાનું છે તો દવાખાનામાં દર્દીની સારવાર થાય બાળકો માટે રસીકરણ થાય એટલે કે બાળકોને રસી જે આપવામાં આવે ઇન્જેક્શન એ દવાખાનામાં દેવામાં આવે છે તો બેન્કમાં શું કામ થાય તો કે બેંકમાં રૂપિયાની લેવડ દેવડ થાય છે પોસ્ટ ઓફિસમાં પોસ્ટ ઓફિસમાં ટપાલ અને મની ઓર્ડર લાવવા પહોંચાડવામાં આવે છે હવે આપણે મોબાઈલના યુગમાં મેસેજ કરી દઈએ કે તરત મેસેજ પહોંચી જાય પણ પહેલાં ટપાલનો ઉપયોગ ખૂબ જ થતો હતો તો ટપાલ છે પોસ્ટ ઓફિસમાં ટપાલ છે એ પોસ્ટ કરવામાં આવે પછી એ ટપાલ જે તે સરનામે ટપાલી છે એ પહોંચાડી દે છે મની ઓર્ડર મની ઓર્ડર એટલે શું એ તમને સવાલ થશે દાખલા તરીકે મારો ભાઈ છે એ મેં એને રાખડી મોકલી હવે એને મને પૈસા મોકલવા હોય એ રૂબરૂ મને આવી ન શકતો હોય મળવા તો એ મની ઓર્ડર કરી દે એટલે કે મને દાખલા તરીકે સો રૂપિયા એ મને મોકલે છે તો એ મની ઓર્ડર કરશે એટલે પોસ્ટ ઓફિસમાં સો રૂપિયા દેશે પ્લસ એનો એક્સ્ટ્રા ચાર્જ હશે કે દસ રૂપિયા કે આઠ ન આઠ દસ રૂપિયા એ વધુ ભરશે અને જેથી કરીને એ મની મનીઓર ત્યાંથી મોકલશે અને અહીં મારા શહેરમાં મને મારો જે ટપાલી છે મારા ગામનો એ મને આપ આવીને પૈસા આપી જાય એને મની ઓર્ડર કહેવામાં આવે એના માટેનો સ્પેશિયલ ફોર્મ ભરવાનું હોય એ ફોર્મ ભરીને મની ઓર્ડર જે તે સરનામે આપણે જેને પૈસા મોકલવા હોય એ મોકલી શકીએ શાળા શાળા છે એ બાળકોને શિક્ષણ આપવાનું કામ કરે છે બસ સ્ટેન્ડ છે તો બસ સ્ટેન્ડ જે તે સ્થળોએ પહોંચાડવા માટે લોકોને જે તે સ્થળોએ જવું હોય ત્યાં તે પહોંચાડી દે છે બસ પછી ન્યાયાલય શું કામ કરે છે ન્યાયાલય છે એ ન્યાય આપે છે હવે ચિત્રમાં જોયું કે નવું મકાન બનાવવા માટે ઘણા લોકો સાથે કામ કરી રહ્યા છે શાળા પણ એવી જગ્યા છે જ્યાં ઘણા લોકો જોડાયેલા હોય છે હવે શાળા સાથે મુખ્ય તો વિદ્યાર્થી એનો જે પાયો છે એ વિદ્યાર્થીઓ એટલે કે તમે પછી તો કે શિક્ષક હોય પછી આચાર્યશ્રી હોય અને પછી જે બીજો સ્ટાફ હોય એ પણ શાળા સાથે જોડાયેલો હોય તો એ શું શાળા છે એ ક્યાં કયા કામ કરે છે તો મેઈન એનું બેઝિક કામ છે તો કે બાળકોને શિક્ષણ આપવું તમારી જેવા નાના નાના ભૂલકાઓ હોય એને ભણાવવું એ ખાસ અમારા શિક્ષકોની ફરજ આવે પછી તો કે આપણે શાળામાં શું શું કામ કરીએ તો પ્રાર્થના કરીએ પછી વિવિધ પ્રવૃત્તિઓ કરીએ તમને પણ ખ્યાલ છે કે શાળા ચાલુ હોય ત્યારે આપણે યોગ પણ કરીએ પીટી પણ કરીએ પ્રાર્થના કરીએ પછી ચિત્ર સ્પર્ધા ક્યારેક રાખીએ ક્યારેક વર્ગખંડમાં રમત પણ રમાડીએ બાર મેદાનમાં પણ રમત માટે લઈ જઈએ છીએ તો આવી વિવિધ પ્રવૃત્તિઓ પછી સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય તો ડાન્સની પ્રેક્ટિસ કરાવીએ ડાન્સ કરાવીએ તો એવી વિવિધ અનેક પ્રવૃત્તિઓ આપણે શાળામાં કરાવીએ છીએ હવે સારા ચારિત્રનું ઘડતર પણ શાળામાં થાય હવે ચારિત્ર સારું ચારિત્ર એટલે શું તો કે આપણામાં સારા સંસ્કાર આપણે કોઈને ખોટી રીતે કોઈને હેરાન ન કરીએ અને આપણું ઉચ્ચ ચારિત્ર હોય કે આપણા સંસ્કાર ઉચ્ચ હોય એનું ઘડતર આપણને શાળામાંથી થાય છે પછી સારો નાગરિક બનાવે તો શાળા છે એમાં અમુક વસ્તુ તમે શિસ્તના પાઠને એ બધું તમે શાળામાં જ શીખો કે આ વસ્તુ છે એ સારો નાગરિક છે એ ન કરે તો શું કરવું અને શું ન કરવું એની બેઝિક સમજૂતી તમને શાળામાંથી મળે છે કૌશલ્યવર્ધક પ્રવૃત્તિઓ કે તમારું કૌશલ્ય વિકસે દાખલા તરીકે હું છે તમને કંઈક એવી પ્રવૃત્તિ કરવા આપું અને તમે પ્રવૃત્તિ કરો તેમાં અલગ અલગ બધાનું કૌશલ્ય હોય બધામાં આવડત હોય એની વૃદ્ધિ થાય હવે ચિત્રમાં કોઈ એવા બાળકો છે જેઓ શાળાએ જતા નથી તેઓ શું કરે છે જુઓ ચિત્રમાં જોઈ શકાય છે કે ચાની દુકાને એક બાળક લોકોને ચા આપી રહ્યો છે કેટલાક બાળકો મેં તમને કહ્યું હતું કે ગરીબ બાળકો છે ચાણ નીચે રમી રહ્યા છે તો આવી રીતે અલગ અલગ બધું જોવા મળે છે પછી આપણે ચિત્રમાં જોઈએ તો એક છોકરી છે એના પપ્પા સાથે તરબૂચની રેકડી છે એ પણ એના પપ્પાને મદદ કરે છે તરબૂચ વેચવામાં બરાબર તો આવી રીતે વિવિધ બાળકો છે એ જે ભણતા નથી અભ્યાસ નથી કરતા એ એના મમ્મી પપ્પાને માતા પિતાને અથવા સ્વતંત્ર રીતે વ્યવસાય સાથે જોડાયેલા છે તો અહીં આપણે પાઠ બારમો આપણા કામ જે અડધો પૂર્ણ કર્યો છે ફરી આપણે મળીશું ત્યારે પૂર્ણ કરીશું અત્યારે આપણે વિરામ લઈશું ધન્યવાદ